જૂનાગઢના ભેસાણમાં જન્માષ્ટમી પર્વની 12 કિલોમીટરની લાંબી રથયાત્રાનું આયોજન કરાયું હતું। ભગવાન શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ આઠમી શનમાં હતા, તેની ઉજવણીના ભાગરૂપે વર્ષોવર્ષ જન્માષ્ટમીનું પર્વ મનાવાય છે। ભગવાન શ્રી કૃષ્ણનો નંદ યશોદાને ઘેર ઉછેર કરવામાં આવ્યો હતો અને ગોકુળમાં ભગવાન શ્રી કૃષ્ણે તેમની બાળ લીલાઓ કરી હતી। ભગવાન શ્રી કૃષ્ણ હિન્દુ ધર્મની આસ્થાનું પ્રતીક છે, જે હજારો વર્ષ પછી પણ આજે પણ તે અડગ રહ્યું છે। ભેસાણમાં પરંપરાગત રીતે કૃષ્ણ ભક્તો આઠમની મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી દહીં હાંડી ફોડવાના કર્તવ્યો યુવાનો કરે છે, જેમાં ખૂબ જ ઊંચાઈ પર જાહેર માર્ગ પર મટકી લટકાવવામાં આવે છે। મટકીની ઊંચાઈએ પહોંચી તેને ફોડવાના પ્રયાસો કરી આનંદ લૂંટે છે। મટકી ફોડીને ઉમંગથી તહેવાર ઉજવવામાં આવે છે। 25 જેટલા રસ્તો તૈયાર કરી શહેરના 15 જેટલા મુખ્ય ચોકમાં નોટ બનાવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લો, ભેસાણ તાલુકો। હવે શ્રાવણી કૃષ્ણ અષ્ટમી છે અને તમે જોઈ શકો છો કે શોભાયાત્રા કૃષ્ણ ભગવાનની કાઢવામાં આવેલી છે અને બધા જ ભક્તો આમાં ખાસ જોડાયેલા છે। આપણે ખાસ કમલેશભાઈ છે આપણી સાથે। કમલેશભાઈ, કેવી રીતે આખી શોભાયાત્રા કાઢવામાં આવેલી? છેલ્લા 6 દિવસથી સતત દરેક ભેસાણ તાલુકાના અને ભેસાણ ગામના યુવાનો સતત 6 દિવસથી મહેનત કરીને કૃષ્ણ ભગવાનના જન્મદિવસ ઉત્સવ નિમિત્તે આજ રોજ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે, જેમાં 25-30 હેક્ટરો પ્લોટ બનાવીને અલગ અલગ વેશભૂષામાં નાના નાના બાળકોને તૈયાર કરીને અને સરસ મજાની રથયાત્રાનું આયોજન કરેલ છે। અને ભેસાણની અંદર છેલ્લા 12 કિલોમીટરથી આ રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે। તો સૌ ધર્મપ્રેમી ભાઈઓ, તમે જોઈ શકો છો કે વર્ષોથી 5000 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાનનો જે જન્મ થયો હતો ત્યારથી જે આ અષ્ટમી મનાવવામાં આવેલી હોય, હવે 6-7 આઠમ તો હિન્દુ ધર્મમાં તો ખાસ આનું ખૂબ જ મહત્ત્વ હોય। હવે તમે દ્વારકા લઈ લ્યો, ડાકોર, શામળાજી, વૃંદાવન, હવે મથુરા જેવા જે આ હજારોની સંખ્યામાં લાખોની સંખ્યામાં આ ભક્તો ખાસ જે કાનાને વધાવવા માટે તમે જોઈ શકો છો કે આજે કાનાને વધાવવામાં આવેલો છે। તો 12 કિલોમીટર જેટલી તો શોભાયાત્રા કાઢવામાં આવેલી છે અને ભાઈઓ બહેનો બાળકો ભક્તો ખૂબ જ જે આના દર્શન કાનાના કરેલા હોય। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, ભેસાણ। મહેશ કથિરિયા, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ।